Meli y ya, ¿no? Mitra, good morning. Kaya mo sa pata majama. Majama jaso. Kal night ma almost kami lo ko kaya mata jina. Mandwa ma to almost red. Late at thank you to nindar puskar pahiri sa sarir ma panatiya ra jay sa Sunday to jau chay gamre. Madi si apre apra gam. Kira nas to kari le. Tonight to nikli si gamre. Hola, mitra, almost atyare me nikri gayi chhi gamre java mate to rehar thi gyo gamre kya jau gava gamre tara mon gamre to bei bhai ready thi gya gamre java va kyar bata mu padi leson thai sudhi o mari chhi gamre बनाओ पापा चकली मारा नाड़ो आवे तो सा चकली मारा करना थे बस यार हेलो एवरीवन ऑलमोस्ट અત્યારે हम પહોંચી ગયા છે અમારા ફાર્મ પર અત્યારે ઓલરેડી ફાર્મ પર આવી ગયા છે અત્યારે ફાર્મ સણ ઉપાડે છે અમારા માણસો અમારા ભાગીદાર જોવા દેખાય તમને એ લસણ ઉપાડે છે આ ઓલમોસ્ટ ચણા ઉપરી ગયા છે આ જે વાઈટ ચણા આવે મોટા દાણા વાળા ઈ ચણા છે અને અત્યારે મનભાઈ અમારા ગવા પેલી હિચકા ખાય એટલે આવી રીતનો હિચકો બાંધેલો છે હાલે ગવા તારો વારો બે થા પકડ ડીંગાઈ જા બાર ઇતના રે ઓલમોડી ઇચકા ખાય છે અને ઘઉં કપાઈ ગયા છે અને હાર્વેસ્ટર માં ઘઉં કાપી લીધા છે આ પડા માં અને ઓલમોસ્ટ અત્યારે હવે આપણે જાશું આપણા બગીચા માં થોડીક વાર હોલ્ડ કરીને અહીંયા આ લસણ છે અત્યારે ઓલમોસ્ટ આ બાજુ લસણ ઉપાડે છે જોઈ લ્યો કારીગર આ લસણ ઉપાડે આ એક પડું બાકી છે હજી જે ખાવા માટે રાખ્યા છે હજી આને હાર્વેસ્ટર નથી મળ્યું પણ થોડાક કાચા છે અને ખાવા માટે રાખ્યા છે બાકી બધે ઘઉં નીકળી ગયા છે એક પડું આપણું બાકી છે ઘઉં કાઢવાનું આવતા વીક માં લગભગ એનો વારો પણ લેવાઈ જશે અને આ તો તમે આગલા વિડીયો જોયો જ હશે આપણો બગીચો ઓલમોસ્ટ ખારેક માં ફાલ આવી ગયો છે આ વર્ષે વેલી ખારેક આવી જશે જો પેલું વાત કરાય ના ગરવા ને પકડવા ચાલ લે વાય ચાલ લે Yeah.
તેડે છે તમે ખારેકમાં વહેલો ફાલ આવી ગયો છે અને ખારેક લોટો ફાવશે જોઈ શકો તમે. આ લીંબુમાં ફાલ આવેલો આ તો આપણું ફાર્મ હતું. ખારેકમાં ઓલમોસ્ટ થોડો થોડો ફાલ આવી ગયો છે અને લીંબુમાં ફાલ આવવા મહિનો છે. ખારેક પણ વહેલી ચાલુ થઈ જાય એમ છે. તો કોઈને જોતી હોય તો કોમેન્ટ કરજો. ખારેક ફૂલ ટેસ્ટી હોય છે આપણી વાડીની. અને આ ગવાભાઈ શું કરો? આવડે અકાલતા? ક્યાં ખેતરમાં કાંઈ લઈ? ગ્રીન કલરના? ઈ કે ગ્રીન કલરના ટેક્ટરમાં ખેતરમાં અકાઈ લઉં છે. ટેક્ટર સ્કૂલે જાશે? લા રહી જાઓ ભણવા. અને આ છે આપણે વાંધા છે. અને આ ખેતરમાં ઓલમોસ્ટ ઘઉં કપાઈ ગયા છે. અત્યારે ફૂલ તડકો છે પણ વાડી એટલી સુપર હવા આવે છે. એસી પણ ટૂંકું પડે એટલી ઠંડી હવા આવે છે. કારણ કે ઓલમોસ્ટ અમારું ગામ પાણીવાળું છે અને એક બાજુ નદી છે આજી બે અને એક બાજુ કેનાલ આવે જેથી કરીને ફૂલ ઠંડી હવા આવતી હોય અમારા ગામમાં. અને ઉનાળામાં નહીં પણ શિયાળામાં તો ઓલમોસ્ટ સિટીમાં જ્યારે ગરમી ચાલુ થઈ જાય તો અમારા ગામમાં એટલી ઠંડી રહે છે એની વાત જ અલગ હોય. ને આ આપણો બગીચો ઉનાળો છે તો થોડોક તમને એમ લાગશે કે આવો કેમ છે પણ ઓલમોસ્ટ અત્યારે કાંઈ વાવેલું નથી. ના નાળિયેરી એમાંય પણ નાળિયેર આવવાના શરૂઆત થઈ ગઈ છે. દેખાતા હશે ત્રણ નાળિયેર આવી ગયા છે. આ છે આપણું લીંબુ. વાડી વિઝિટ થઈ ગઈ છે. ફાર્મની વિઝિટ કરી લીધી છે. એવું દાદા ને રાખતો? દાદા ને રાખતા જવાના તો મનના મિત્રો આવેલા છે મને મળવા. મને જે ગામડે આવ્યો આ બી તો રાજકોટ જ રહે છે. તો મનના ભાઈબંધ છે તો મને મળવા આવેલા છે. કઈ તેડીને જવાના? એવું ખાય અહીંયા ખાવાનું અહીંયા ક્લિયર? મિત્રો ઓલમોસ્ટ અત્યારે વાડીએથી નીકળી ગયા છો ને કેમ છો બધા મજામાં? હવે ઓલમોસ્ટ અત્યારે 3:30-4 જેવો ટાઈમ થઈ ગયો છે અને નંકાભાઈને આપણે ગાડી જોઈ છે. સકાળમાં ક્યાંક જવાનું હશે તો નીકળી જવું પડ્યું અને ફોર્ચ્યુનેટલી. અને હવે આપણે મળી છીએ રાજકોટ. અને અમારે તમારે રસ્તા જોવા હોય ગામડાના તો બતાવું તમને. વાડીનો રસ્તો છે ભાઈ ડુંગરકા મળે છે. આ રસ્તો જોઈ લ્યો કેટલું કુદરતી દ્રશ્ય છે. અમને તળાવ આવેલું છે ઓલમોસ્ટ. આ લેક છે, પર્સનલ લેક બનાવ્યું છે અમે લોકોએ પાણી ભરવા માટે. અને આ રસ્તો છે, જો રસ્તો સારો હોય તો સારું છે પણ આપણે આ ચોમાસા પછી પહેલી વાર આ રસ્તે નીકળ્યા છે. અનફોર્ચ્યુનેટલી ગાડી પાછી ના વળવી પડે તો સારું. એટલો કુદરતી દ્રશ્ય આવે.
ઓલમોસ્ટ રાજકોટ થી 25 કિલોમીટર અમારું ગામ થાય છે. પડદરી તાલુકાનું ગામ છે અને પડદરી થી 9 કિલોમીટર થાય છે. જામનગર રાજકોટ હાઈવે ઉપર શિવશક્તિ હોટલ આવેલી છે, ત્યાંથી ઓલમોસ્ટ શિવશક્તિ હોટલ થી 9 કિલોમીટર અને પડદરી થી 9 કિલોમીટર અમારું ગામ થાય છે. અને આ રસ્તો છે, નાખતા તો નખાઈ ગઈ છે, બીજી વાર નાખતા ધ્યાન રાખવી પડશે. અને ગુડ નાઇટ. જય જય ભારત.